એક જ દિવસમાં ડિગ્રી વગરના ત્રણ બોગસ ડોક્ટરના દવાખાનામાં ડેટ કરતા બોગસ ડોક્ટર ભૂગર્ભમાં હાલમાં કડોદરા પોલીસ મથકનો સંભાળી રહેલા વિશાખા જૈન એક એક બાદ ગેરકાયદેસરના ગોરખધંધો પર ગાડીઓ કસી રહી છે ત્યારે શુક્રવારે બોગસ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરતા બોગસ ડોક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસની ટીમ શુક્રવારે થાણા ઇન્ચાર્જની સૂચનાથી કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ વરેલી ખાતે આવેલ વજ્રધામ સોસાયટીમાં નાનુભાઈની બિલ્ડિંગમાં દુકાન નંબર એક માં આવેલ રામાની ક્લિનિક પર રેડ કરી હાજર થવી પ્રેક્ટિસ કરતા નીરપેન રાધાકાંત રાજબિહારી વિશ્વાસ પાસે ક્લિનિક માટેના જરૂરી કાગળ માંગતા માત્ર દસ પાસની રિઝલ્ટ પોલીસને આપ્યું હતું પોલીસે નીરપેન બિશ્વાસની અટકાયત કરી ક્લિનિકમાં રહેલી વિવિધ ઓલોપેથિક દવાઓ તેમજ અન્ય સામગ્રી મળી દસ હજાર એકસો બ્યાસી નો મુદ્દામાલ કબજો કર્યો હતો તેમજ કડોદરા ખાતે નીલમ હોટલ બાજુમાં અમૃતનગરમાં જવાના રસ્તે આવેલ મુન્નાભાઈની બિલ્ડિંગમાં પ્રથમ માળે આવેલા સુરક્ષા આયુર્વેદ દવાખાના પર રેડ કરી દવાખાનામાં હાજર બેદ આયુર્વેદ તબીબો આરિફ મહંમદ શેખ તેમજ શૌકીન અચ્છે મિયા શેખ પાસે દવાખાના અંગે જરૂરી ડિગ્રીના કાગળો માંગતા બંને આભાણ હોવાનું બહાર આવ્યું હતું તેઓ માત્ર અનુભવના આધારે લોકોને આયુર્વેદ દવા આપતા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે બંને બોગસ તબીબોની અટકાયત કરી દવાખાનામાંથી ત્રણ હજાર આઠસો ચાલીસની આયુર્વેદની જુદી જુદી દવાઓ કબજે લઈ ત્રણેય વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના કરવાના લાયસન્સ વગર લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ ઇન્ડિયન મેડિકલ ડિગ્રીસ એક્ટની વિવિધ કલમો તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર રમેશ ખંભાતી કડોદરા